हाथरस में दलित युवती पर गैंग रेप ने लई पालनपुर में विरोध प्रदर्शन। बनासकांठा जिला कलेक्टर कचेरी सुधी रेली योजी कलेक्टर कचेरी में धरना पर बेसी गया। बनासकांठा जिला ना दलित समाज ना आगेवानों सहित मोटी संख्या में लोग उपस्थित रही रेली योजी कलेक्टर कचेरी पहुंचा था और जिला कलेक्टर ने उत्तर प्रदेश ना हाथरस में दलित युवती पर गैंग रेप ना बनाव ने लई भारे विरोध दर्शाव्यो हतो। अने योगी अने यूपी पुलिस हाई हाई ना नारा लगावी आरोपियों ने फांसी नी सजा नी मांग करी हती। उत्तर प्रदेश ना हाथरस मा दलित युवती पर गैंग रेप ना बनाव ने लई समग्र भारत देश मा तेना घेरा प्रत्याघातो पड्या छे। त्यारे आ युवती ने न्याय मळे ते माटे ठेर ठेर कैंडल मार्च अने विरोध प्रदर्शन सहित ना कार्यक्रमो योजाई रह्या छे, जेमा आजे दलित युवती पर गैंग रेप नी घटना ने लई बनासकांठा जिला ना दलित समाज ना आगेवानो सहित मोटी संख्या मा लोको कलेक्टर कचेरी पहुंचा हता अने रेली स्वरूपे कलेक्टर कचेरी पहुंची योगी सरकार अने यूपी पुलिस हाय हाय ना नारा लगावी आरोपियों ने फांसी नी मांग करी हती अने दलितों ने न्याय माटे कलेक्टर कचेरी मा ज धरना पर बेसी गया हता। ब्यूरो रिपोर्ट रतन सिंह ठाकुर बनासकांठा। બોલો ઓકે બોલો આજે અમે બનાસકાંઠાના સમગ્ર સમાજના લોકો મહિલાઓ અને ભાઈઓને જે યુપીમાં હાથરસમાં જે ઘટના બની છે એના વિરોધ માટે આવે છે અને હું યોગી સરકારને બંગડીઓ મારફતે મેસેજમાં આપવા માંગુ છું, તમે જો દેશ ચલાવવા કે રાજ્ય ચલાવવા સક્ષમ ના હોય તો બંગડી પહેરીને પોતાના ઘેર બેસી જો, એ સ્થાન તમારું નથી। મહિલાઓને જો રક્ષા કરી ના શકતા હો તો તમે એ સ્થાન ઉપર રહેવાને લાયક જ નથી। યુપી પોલીસ ચાર દુષ્કર્મ એના પર બળાત્કાર આચર્યો અને તેની જીભ કાપવામાં આવી અને તેની શરીરની હડ્ડીઓ પણ તોડી નાખવામાં આવી। આ યુપી સરકારને એ જ કહેવામાં આવે છે કે ક્યાં સુધી તમે ઊંઘતા રહેશો આ અહીંયા બાળકીને ન્યાય આપવા માટે, કારણ કે આપણે રાવણનું પૂતળું આપણે દિન દહાડે આપણે જ્યારે દર વર્ષે બાળીએ છીએ એમ આ અપરાધીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે, તેમનું પૂતળું કેમ બાળવામાં આવતું નથી? અને મારે જનતાને એ જ કહેવું છે કે આપણી ઓલાદોને ધ્યાન રાખો, કારણ કે ઉપર બેઠેલા જે ખુરશી પર બેઠેલા છે તેમની પાસે કોઈ ઓલાદ નથી, એટલે તે ઓલાદોની ધ્યાન નહીં રાખે। આપણે આપણી બેટીઓને બચાવવા માટે ન્યાય માટે લડશું અને આવનાર સમયમાં જો અમને આ ન્યાય નહીં મળે અને તો અમે ઉગ્ર આંદોલન ચીમકી આપવા માટે ધરણા પણ કરવા માટે સંબોધન આપીએ છીએ। જય ભીમ જય ભારત। આજે શું કાર્યક્રમ હતો? આજે અમારે અહીંયા બનાસકાંઠાથી સમગ્ર અનુસૂચિત જાતિ દ્વારા એક કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું અને આ બેટીને ન્યાય મળે તે માટે અમે ઉગ્ર અહીંયા રોડ પર સમગ્ર અનુસૂચિત જાતિ તેમજ અન્ય સમાજ પણ અમારી સાથે આજે જોડાઈ અને સમગ્ર ભારતની બેટી માટે ન્યાય આપવા માટે આજે રોડ પર ઉતરી આવ્યા છીએ। અનુસૂચિત જાતિની વધુ વસ્તી ધરાવતા ગામમાં ખૂટતી માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ વીજળી, પાણી, સીસી રોડ, ગટર, રસ્તા જેવા માળખાકીય સુવિધાના કામો માટે કેન્દ્ર સરકાર દ્વારા ગામ દીઠ રૂપિયા 20 લાખ આપવામાં આવે છે। પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના 3 ગામો કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે, જેમાં વડગામ તાલુકાનું બાદરપુરા, થરાદ તાલુકાનું ચુડમેર અને વાવ તાલુકાના જોરડીયાળી ગામનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં બનાસકાંઠા જિલ્લામાં 3 ગામડાઓ પસંદ થયા છે। આ એવા ગામો છે જેમાં 50%થી વધુ અનુસૂચિત જાતિની વસ્તી હોય। વડગામ તાલુકાના મેપડા ગ્રામ પંચાયતના ભાદરપુરા ગામ, એક થરાદ તાલુકામાં છે ગામ અને એક વાવ તાલુકામાં ગામ છે। આજે ત્રણેય ગામોના જે કામો છે એના ખાતમુહૂર્ત એક સાથે ભાદરપુરા ગામે ખાતમુહૂર્તનું પ્રોગ્રામ રાખ્યું હતું। એ પ્રોગ્રામમાં 6 જે કામો છે ગ્રામ પંચાયતના એના ખાતમુહૂર્ત કર્યા છે, એની ગ્રાન્ટ આવી ગઈ છે, ટૂંક સમયમાં આ કામો ગ્રામ પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવશે। એવી જ રીતે થરાદ અને